એમાં ઉપરથી જો જોરદાર ચટણી આવે છે ને આમ, મને હવે રહેવાતું નથી, ઉપર લીંબુ નાખીને આપે છે ભાઈ, ટેસ્ટ કરીને બતાડું. બાપા સીતારામ જય સિયારામ. ફૂલ તીખું ખાવાનો શોખીન હોય તો અહીં આવી જવાનું. ફૂલ મોજ કરાવી દે, લીંબુ બભરાવે, મીઠું બભરાવે, મોજ કરાવી દે. 50 રૂપિયા માં તમારું પેટ ભરાઈ જાય. ભરેલું બનાવો ને. હા, ભૂંગળા પૂરા થઈ ગયા. અમારે ચાખવાનું કેમ કરશું, પૂરા કરી નાખ્યા ભૂંગળા. આ ઉપરથી લીંબુ, વાહ, લીંબુ, લસણ ની ચટણી, લસણિયા બટેટા, વાહ. આ જુઓ મિત્રો, અને આ ભરેલા ના કેટલા લ્યો? 10 રૂપિયા. બરાબર, 10 રૂપિયાનું છે. જોવો તમે, આમ લસણિયા બટેટું, આમ મોઢામાં પાણી આવી જાય, ઉપર લસણ ની ચટણી નાખી જાય, જમાવટ થઈ જાય એવું છે. તીખો એટલે મજા જ એવા કરે, તમારા આંખ માંથી આસુડ આવી જાય એવું તીખું હોય. તીખું ખાવાના શોખીન બધા જો આવી ગયા છે, અને બાજુમાં છે ને સિંગ રાખે ભાઈ એવું, એટલે બહુ તીખું લાગે ને તો હળવેક થી સિંગ નું પડીકું ખોલી લે માણસો હાથે જ, અને એને ખાઈ નાખ્યા. તો આપણે આ જગ્યાએ તમને કેટલો સમય થયો? આ જગ્યાએ નહી પણ બસ સ્ટેન્ડ થી લઈને આઈ લગી માં 25 વર્ષ થયા. એમ ને? અને રોજ ના કેટલા અત્યારે તો બટેટા ભૂંગળા? બટેટા અત્યારે 20-25 કિલો જેટલા છે. અને તમારા મેં જોયું ભૂંગળા બટેટા નો જે ટેસ્ટ છે ને કલર થી લઈને બધું નેચરલ, કોઈ જાત નો કલર બલર વાપર? કલર બલર કાઈ નહીં, નેચરલ મરચું દડાવેલું. હા, બીજું કોઈ જાત કઈ આવે? લસણ ની ચટણી ની, એમાં ખાલી નેચરલ લસણ, લસણ જો, બીજું કઈ વસ્તુ? લસણ ને મરચું, બીજું કોઈ વસ્તુ? અને ભૂંગળા બટેટા ની પ્લેટ 10 રૂપિયા માં? એ 20. હા બરોબર. અને ભરેલું પાઉં 10 રૂપિયા? એ 10 રૂપિયા. ચાલુ કેટલા વર્ષ પેલા કર્યું? ચાલુ તો હું માનો ને કે ચોથું ભણતો ને અડધો ટાઈમ ભણતો ને અડધો ટાઈમ ધંધો કરતો, 24-25 વર્ષ થી. હાડા 5 થી 8 માં જ મિત્રો મળે આ તમે જોવો, મજા આવે અંદર મારા બટેટા ને હોય ને લસણ ની ચટણી ને, બાકી હું ભેળ બનાવતો નથી, કોક ની ઈચ્છા થઈ હોય ને એટલે હું બનાવી દઉં, ના પણ ના પાડું. હાજી થઈને બનાવી. મિત્રો આ લસણિયા બટેકા નું ભરેલું, લબાલબ ભરેલું નામ તમે જોવો ને તો મિનિ દાબેલી કહેવાય, પણ આને ખરેખર દાબેલી નો કહી શકાય, નો આને ભરેલી બ્રેડ કહી શકી, આને સ્પેશિયલ અનિપભાઈ ના લસણિયા બટેકું ભરેલું કહી શકો પાઉં. એમાં ઉપરથી જો જોરદાર ચટણી આવે છે ને આમ, મને હવે રહેવાતું નથી, ઉપર લીંબુ નાખીને આપે છે ભાઈ, ટેસ્ટ કરીને બતાડું. બાપા સીતારામ જય સિયારામ. આજથી 5-1 વર્ષ પહેલા જ ખાધું હતું ત્યાં બસ સ્ટેન્ડ ની પાછળ. આજે ઘણા ટાઈમ પછી યાદ આવી, આ બાજુ નીકળો ને તો એવો ને એવો ટેસ્ટ આવેલો આવે. આ બાજુ જોવો અત્યારે ચાલુ જ છે લાઈવ બનાવવાનું. એમ ના કેટલા ટાઈમ? બીજી વાર મન થાય. હા, તે શું મંગાવ્યું? આપણે ભેળ ખાધી, બ્રેડ બટેટા, અને આજે ભૂંગળા બટેટા નથી, ખાલી થઈ ગયા ને. હા, વેલું આવવું પડે ને? ના, તો વેલું આવવાનું 6 કે 7 વાગે. અને રોજ ચાલતા આવી જતા હોય? રોજ રોજ. શું નામ? મારું નામ છે ડેલાનિક ભાઈ. ભાઈ, અને રેગ્યુલર આવી જવાનું? રેગ્યુલર ભાઈ. ભાઈ, અને તીખું ખાવાના શોખીન હોય ને? ફૂલ તીખું ખાવાનો શોખીન હોય તો અહીં આવી જવાનું. ફૂલ મોજ કરાવી દે, લીંબુ બભરાવે, મીઠું બભરાવે, મોજ કરાવી દે. 50 રૂપિયા માં તમારું પેટ ભરાઈ જાય. એમ ને? આ 10 માં મારે તો પેટ ભરાઈ જાય, બીજું ખાવું જ જોઈએ આમ, એવી મોજ આવે. તમને ડિનર કે ડિનર કરવું હોય કે લંચ કરવું હોય ને તો અહીંયા આવી જવાનું. એમ ને? તીખું ખાવું હોય, લગન પ્રસંગ ના ઓર્ડર હોય કે? ભાઈ ભાઈ, રેડી રેડી.
એને વર્ષે રેપ જેપ થઈ ગયો ભાઈ બંધ, અને આમ ફૂલ દિલથી ખાઈ છે. અમે લોકો જો આનો આનંદ માણીએ મિત્રો, અને આને પૂરું કરીએ. તીખું ખાવું હોય ને એટલે પહોંચી જવાનું. મેં એક બાઈટ લીધું એમ, આમ બધાય તાર હલાવી દઈએ એકવાર તમારા, અને મોજ આવી જાય. તો હજી રેગ્યુલર હોય મીડિયમ, હજી આમાં તીખું ખાવા વાળા તો ખાતા હશે ને વધારે ફૂલ ના, પણ મોજ જ આવ્યા રાખે. નીચે ભાઈ નો નંબર ને એડ્રેસ દેખાય છે, પહોંચી જાજો. સામે રસ્તો દેખાય છે ને મિત્રો, કેનાલ રોડ થી સીધો ટચ થાય બાપુનગર સર્કલ, જે બાપુનગર કહેવાય જિલ્લા ગાર્ડન મેઇન રોડ, આપણે અત્યારે ત્યાં ઊભા છીએ. આ તમે જુઓ નવાઝ કન્સ્ટ્રક્શન છે સામે, અને આગળ તમને ડાયમંડ સિંગ દેખાશે. એની બરોબર સામે ભાઈ ઊભા રહીએ છે, રાજકોટ મહાનગરપાલિકાનું આંગણવાડી છે. એની બરોબર સાંજે 5:30 થી 8:30 અત્યારે જુઓ મારી ઘડિયાળમાં ઓલમોસ્ટ 7:30 જેવું થયું છે. ત્યાં અડધો માલ તો ભૂંગળા તો ખાલી થઈ ગયા બોલો, એટલે તમારે 2 કલાક જ હોય છે અહીંયા. અને લોકો ભાઈ જો આમ હાથમાં અડવડવો નાસ્તો કરતા જાય ને મોજ કરતા જાય. તીખું ચટપટિયું ખાવાના શોખીન જો આવ્યા જ રાખશે. અને ભાઈ નો જીવે એવો મોજ જ કરાવી, 10-20 રૂપિયામાં જમાવટ કરાવી દે બધાને. અને હું અહીંનું રેકમેન્ડ કરીશ તમને, ભરેલું ભાવ 10 રૂપિયામાં મોજ આવી જશે.